नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ અંકલેશ્વરમાં વિનાશક પૂર વચ્ચે પણ વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ। છેલ્લા બે દિવસથી પૂરના પ્રકોપ વચ્ચે પણ બધું ભૂલી શ્રીજી ભક્તો દુંડાળા દેવની આરાધના પર્વ ગણેશ ઉત્સવમાં લીન બન્યા। અંકલેશ્વરમાં પૂરના કારણે એક તબેલામાં બાંધેલા 60થી વધુ દૂધાળા પશુના મોત નિપજ્યા। તબેલામાં બાંધેલા 60 ભેંસોના મોત નિપજતા પશુપાલકને નુકસાન। ભરૂચમાં નર્મદાના પૂર ઉતરતા જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં। જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં। 400 જેટલા કર્મચારીઓ સફાઈ અભિયાનમાં, આરોગ્ય ટીમો પણ કાર્યરત। ભરૂચ નગરપાલિકા વિભાગ અને વહીવટીતંત્રએ સફાઈ ટીમોના કર્મીઓ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરીમાં જોતરાયા। આજે જૈન સમુદાયમાં પર્યુષણ પર્વનો છેલ્લો અને વર્ષના સૌથી મોટા દિવસ તરીકે સંવત્સરીની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરતા તંત્ર દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ। સુરત મહાનગરપાલિકા, બારડોલી, વ્યારા, નવસારી, કડોદરા નગરપાલિકાની સફાઈ કર્મીઓની ટીમ કામે લાગી। જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લઈ સફાઈ માટે આવેલ વિવિધ ટીમોને જરૂરી સૂચનો કરાયા। અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સર્જાયા। 5000થી વધુ મકાનોમાં આર્થિક નુકસાન। તંત્રની કામગીરી સામે રહીશોમાં રોષ। મોટાભાગની સોસાયટીઓમાં માર્ગોમાં પાણી। સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં આજથી વિઘ્નહર્તા ભગવાન ગણેશના પર્વ ગણેશોત્સવનો શ્રદ્ધા, આસ્થા અને ધાર્મિક પરંપરા સાથે પ્રારંભ થયો છે। ભાદરવા સુદ 4થી અનંત ચૌદશ સુધી ઉજવાતા આ 10 દિવસના પર્વમાં લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ 10 દિવસ ગણપતિ દાદાની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવશે અને લાડુનો ભોગ ધરાવવામાં આવશે। ભરૂચ જિલ્લાના અનેક ગણેશ પંડાલોમાં ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી અને પંડાલોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે। આપણા દેશમાં ગણેશોત્સવ લોકપ્રિય ઉત્સવ છે। લોકો હવે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરે છે, જે પર્યાવરણને અનુકૂળ હોય છે। ભરૂચમાં વિવિધ સ્થળોએ માટીના ગણપતિ બનાવવાના તાલીમ વર્ગો પણ યોજાયા હતા। વિઘ્નહર્તા ગણેશજીની જન્મજયંતિ ગણેશ ચતુર્થીની આજે ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આથી ગણેશોત્સવનો પ્રારંભ થાય છે। મહારાષ્ટ્રમાં વર્ષો પહેલાં શરૂ થયેલ ગણેશોત્સવની ઉજવણી આજે ભારતના દરેક રાજ્ય, દરેક જિલ્લા અને દરેક ગામડામાં થાય છે। એટલું જ નહીં, ઘણા સ્થળે ઘરે ઘરે ગણપતિની મૂર્તિઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવે છે। રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણી 3, 5, 7 કે 10 દિવસ માટે થાય છે, પરંતુ મહારાષ્ટ્રના લોકો ગણેશોત્સવની ઉજવણી 10 દિવસ સુધી, એટલે કે અનંત ચૌદશ સુધી આ પર્વની ઉજવણી કરે છે। ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે ભરૂચના બજારોમાં છેલ્લા દિવસ સુધી લોકોની ભીડ જોવા મળી હતી। એક વર્ષે કોરોનાના કારણે ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ન હતી, જે બાદ ગત વર્ષે શ્રીજી ભક્તો ધામધૂમપૂર્વક શ્રીજી મહોત્સવની ઉજવણી કરી હતી। ચાલુ વર્ષે અંકલેશ્વરમાં નર્મદાના આવેલા ભયાનક પૂરે વિનાશ વેર્યું છે, જે વિનાશથી ઘરે ઘરે દાસ્તાન જોવા મળી રહી છે। જે દુઃખભર્યા ક્ષણો ભૂલી અંકલેશ્વરની ખમીરવંતી જનતા હવે આજ શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં લીન બન્યા છે। આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે। શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। 10 દિવસ સુધી દુંડાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે। 10 દિવસ સુધી ચાલનારા ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદશના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપશે। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ એક તબેલામાં બાંધેલા 1 સાથે 60થી વધુ દૂધાળા પશુઓના મોત નિપજ્યા હતા। નર્મદાના પૂરને લઈ તબેલામાં બાંધેલા 60થી વધુ ભેંસોના મોત નિપજતા પશુપાલકને ભારે નુકસાન થવા પામ્યું છે। નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરના પાણીને પગલે દીવા રોડ સ્થિત એક તબેલામાં બાંધેલા 60થી વધુ દૂધાળા પશુઓના મોત નિપજતા પશુપાલકને લાખોનું નુકસાન થયું છે। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડી મૂકવામાં આવતા નદીમાં ભારે પૂર આવ્યા હતા, જેના પગલે અંકલેશ્વર તાલુકાના મોટાભાગના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। રાતના સમયે એકાએક આવી ગયેલ પૂરના પાણીના પગલે લોકોને પોતાની ઘરવખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો ન હતો, ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સંદીપ પટેલના
પહેલા બે પૈકી એક તબેલામાં પૂરના પાણી ઘૂસી જતા તેઓ દૂધાળા પશુઓને બચાવે તે પહેલા સમગ્ર તબેલો ડૂબી ગયો હતો। જો કે પશુપાલકનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જ્યારે તબેલામાં પાણી ફરી વળતા તબેલામાં બાંધેલા દૂધાળા પશુઓને ગાય તેમજ વાછરડા મળી કુલ 60 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા। આ તમામ પશુઓના મોત નિપજતા પશુપાલકને 70 લાખનું નુકસાન થયું છે। આ ઉપરાંત તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં પણ અનેક પશુધનના મોત નિપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। પરિસ્થિતિ એવું છે કે હું ખેતી વ્યવસાય સાથે ને તેમજ ગાય ભેંસના એની સાથે મારું પશુપાલક જોડે ધંધો છે, એની મારો મેઇન એની પર ધંધો લઈ લીધો પછીથી, ને હમણાં પૂર આવવાથી મારો ગાય ભેંસનો તબેલો દીવા રોડ પર આવેલો છે, એમાં 170 નંગ ગાય ને ભેંસ ને બચ્ચા થઈને હતા મારા ટોટલી, એમાંથી 60 ભેંસ મરી ગઈ છે ને ગાય 4 છે, ને પૂર આવવાથી અમે દોડા પણ છોડ્યા, પણ પાણીનો ફ્લો એટલો આવી ગયો કે અમે બહાર કાઢી નહીં શક્યા। ને સરકાર આગળથી કોઈ જાણ કરવામાં આવી ખરું કે? એટલે જાણ તો સરકાર કરાવતા તંત્ર કરાવતો કે નદી કિનારા કાંઠા વિસ્તારો બધા ખાલી કરો ખાલી કરો, પણ પાણીનો ફ્લો બી એટલો ફાસ્ટ આવી ગયો કે અમે પણ જઈ નહીં શક્યા અંદર, જઈ શકી કાલે જેટલું બચાવ્યું એટલું બચાવી લીધું। ને સરકાર શ્રી તંત્ર જણાવીએ છે કે અમને કઈક મદદ સહાય થાય તેની અપેક્ષા સહ રાખે। અંદાજિત કેટલું નુકસાન કહેવાય તમારા હિસાબે? હવે મારા હિસાબથી મારી આ ગાય ભેંસનું 70-60 લાખનું ખરું મારું શું માંગણી છે? હવે સરકાર તંત્ર જે કરે એ ખરું, અમે તો માંગણી કરી શકીએ, અમારું એ છે। સંદીપભાઈ, બીજા અન્ય વિસ્તારોમાં આજુબાજુ સોસાયટીઓમાં કે અન્ય ખેતીવાડીમાં તો બધાને ટોટલી નષ્ટ થઈ ગયો છે। તુવેર છે, કપાસ છે, બધાનો કપાસ તો તૈયાર હતો, તુવેર પણ તૈયાર થતો, શાકભાજી બધા શાકભાજી બાજુ વાળ્યા હતા તે લોકોને બધા ખલાસ થઈ ગયા છે। હાલની પરિસ્થિતિ કેવી છે? હાલની પરિસ્થિતિ અત્યારે બધી જગ્યાએ જો પાણી છે। ભરૂચની નર્મદા નદીમાં આવેલ પાણીના કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પૂરનું નિર્માણ થયું હતું। જો કે 1.5 દિવસ બાદ ગતરોજ સાંજના પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ હતી, જેથી ભરૂચ નગરપાલિકા વિભાગ અને વહીવટીતંત્રએ સફાઈની ટીમોના કર્મીઓ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરીમાં જોતરાઈ ગયા હતા। ભરૂચની નર્મદા નદીમાં પૂરના પાણી આવતા નદી 40 ફૂટની સપાટીએ પહોંચતા ભરૂચ અને અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ભરૂચના દાંડિયા બજાર, ધોળીકુઈ, ફૂરજા, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા હતા। પરંતુ 1.5 દિવસ બાદ ગતરોજ સાંજના પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ પૂરના પાણીમાં આવેલા કચરા, કાદવ, કીચડના થર અનેક વિસ્તારોમાં લાગી ગયા હતા। ત્યારે હવે પૂરના પાણી ઓસરતા જ નગરપાલિકા વિભાગની સફાઈની ટીમો અને જંબુસર, બારડોલી, બિલીમોરા પાલિકા કર્મચારીઓની 15 જેટલી ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે જોતરાઈ ગયા છે। ભરૂચના ચીફ ઓફિસર અને પાલિકા કર્મચારીઓ સાથે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકાના સભ્યો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી સાફ સફાઈ કરાવી જરૂરી દવાઓનો છંટકાવ કરી રહ્યા છે। જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ અનેક વિસ્તારોની મુલાકાત લઈને કામગીરી અંગે સૂચનાઓ આપી હતી। સરદાર સરોવર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છૂટતા નર્મદા નદીની સપાટીમાં ખૂબ જ વધારો થયેલ હતો। ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી લગભગ 42 ફૂટ સુધી પહોંચેલ હતી, જેના કારણે ભરૂચ નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હતું। છેલ્લા 3 દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્વાભાવિક રીતે કચરો, કાદવ, કીચડ જમા થયેલ હતો। આજ રોજ પાણી ધીરે ધીરે ઓસરતા જેટલા જેટલા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થયેલ છે ત્યાં તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવી જરૂરી હતી, જેના કારણે કોઈપણ પ્રકારનો રોગચાળો ના ફેલાય, જે ધ્યાને રાખી નગરપાલિકાની ટીમ, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી તેમજ સદસ્યશ્રીઓ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ રાત્રિની સફાઈ ઉપર લાગી ગયેલ છે। લગભગ 15-એક જેટલી ટીમો અત્યારે સફાઈની કામગીરી કરી રહેલ છે, 4-એક જેટલા જેસીબી છે અને 150 જેટલા માણસો છે। સફાઈની કામગીરીમાં બીજી ટીમોની જરૂરિયાત જણાતા બીજી નગરપાલિકાઓ જેવી કે જંબુસર, આમોદ, બિલીમુરા, બારડોલી ત્યાંથી પણ સફાઈ કામદારોની ટીમો જરૂરી સાધનો સાથે આજરોજ ભરૂચ નગરપાલિકાને ફાળવી આપેલ છે અને તમામ ટીમો, તમામ કર્મચારીઓ અને તમામ ચૂંટાયેલી પાંખના સદસ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળી અને ભરૂચ નગરપાલિકાને અત્યારે આવી પડેલ આપત્તિમાંથી શક્ય એટલી જલ્દી બહાર લાવવાનો પ્રયત્ન હાથ ધરેલ છે। હલો, અહીંયા તમે આ જોઈ રહ્યા છો કટોપુર 4 રસ્તાનું દ્રશ્ય છે। આ ઘણું નુકસાન થઈ રહ્યું છે, પાણીનો જે બેફામ છોડવામાં આવેલું, કોઈ ગંતરી વગર પાણી છોડી દીધેલું, કોઈ જાણકારી વગર, વેપારીઓનું આટલું નુકસાન છે તેની કોણ જવાબદારી લેશે? કોઈ તંત્ર જવાબદારી લેવાવાળું નથી,
આટલો મોટો ડેમ છતાં આટલું બધું પાણી છોડી દીધું, એ કોણ છે? એની જવાબદારી કોના પાસે છે? આજે વેપારીને જે નુકસાન થયું તેનું વળતર કોણ આપશે? ટેક્સ ભરવાવાળા વેપારી, દંડ ભરવાવાળા વેપારી, જે ત્યાં હોય ત્યાં વેપારીના પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. હવે જ્યારે નુકસાની આવે ત્યારે વેપારીના વ્યારે કોણ આવ્યું? આજે કોઈ નેતા કોઈ નથી આવ્યું અહીંયા, કોઈ ઊભા રહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી. આટલું બધું નુકસાન જે જવાબદાર વ્યક્તિના ઉપર પગલાં ભરવામાં આવશે કે પછી એને પણ છોડી દેવામાં આવશે? આ કઈ રીતે પાણી છોડેલું છે કે 24 કલાક સુધી તમને ખબર નહીં તમારા પાસે આટલો મોટો ડેમ છે, આટલી મોટી સંસ્કાર બધી, આટલી મોટો હવે ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે અને ડિજિટલ ઇન્ડિયામાં તમે ક્યાં લઈ ગયા છો? આજે 1970માં તો આપણા પાસે ડેમ નહોતો, આજે આપણા પાસે આટલો મોટો નર્મદા ડેમ છે. અને નર્મદા ડેમ જ્યારે બનો ત્યારે એવું કહેવામાં આવેલું કે હવે પૂરના પાણીની કોઈ આશંકા નથી, કોઈ નર્મદાના પાણી નહીં, નહેરો ખાલી હતી તે પણ નહેરોમાં પાણી છોડી ના દેવામાં આવ્યું, ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યા. ને પછી આટલું બધું પાણી છોડ્યું તે પણ વેપારીને જાણકારી નહીં, તંત્ર દ્વારા ખાલી 35 ફૂટની જાણકારી લઈને 42-41 ફૂટ સુધી હાઇએસ્ટ લેવલ સુધી પાણી છોડવામાં આવ્યું, ત્યાં સુધી વેપારીને જાણકારી કેમ ના અપાવી? કોણ જવાબદાર છે? આ જે પૂરના પાણી આવ્યા હતા એ પાણીથી લોકોને ઘણું બધું નુકસાન વેપારી વર્ગને પણ થયું અને રહેઠાણ વર્ગને પણ થયું. આજે જે પાણી હતા તે ઓસરી ગયા છે અને નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર યુસુફભાઈ સવારથી આ કામ માટે લાગેલા છે અને પ્રશાસન પણ અમને પૂરું સાથ અને સહકાર આપી રહી છે. ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસરતા જિલ્લા વહીવટીતંત્રએ એક્શનમાં આવી સફાઈ આરોગ્ય સહિતની કામગીરી માટેના આયોજનોમાં વ્યસ્ત બન્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂર ઓસરતા હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ કિચડ સાથે ગંદકીના ઢગ ખડકાયા છે, ત્યારે જિલ્લા કલેક્ટર, અધિક જિલ્લા કલેક્ટર, DDO સહિતના ઉચ્ચ અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવી સફાઈ સહિતની આવશ્યક કામગીરીને વેગવંતુ બનાવ્યું છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તંત્રની પૂર બાદની કામગીરી અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 400 જેટલા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે, જેથી સફાઈ અભિયાન હાથ ધરી આવતીકાલ સુધીમાં સંપન્ન કરી દેવામાં આવશે. તે ઉપરાંત આરોગ્યની ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે, જે ઘરે ઘરે ફરીને આરોગ્યલક્ષી સેવાઓ કરશે. આમ જિલ્લા વહીવટીતંત્રએ નર્મદાના પૂર બાદ રોગચાળાની સ્થિતિ ન ઉદ્ભવે તેમજ અન્ય જરૂરી કામગીરી માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. આ 2 દિવસના જે ફ્લડિંગ હતું એ આજે વિસર્યું છે અને આપ જોવો છો એમ બધું સોસાયટીમાંથી ને બધા વિસ્તારોથી પાણી નીકળી ગયું છે. હાલ અમને રાજ્ય સરકારમાંથી 400થી વધારે સફાઈ કામદારો ફાળવી આપવામાં આવ્યા છે, એને લઈને સફાઈ ચાલુ છે. અંકલેશ્વર અહીંયા અને બીજા વિસ્તારોમાં વરસાદના કારણે થોડું ડિસ્ટર્બ છે ઓપરેશન સ્વીપિંગનું, પણ એ સિવાયના તમામ ઓપરેશન્સ અત્યારે થઈ રહ્યા છે. વી આર ટાર્ગેટિંગ કે બાય ટુમોરો નૂન વી શુડ બી ઇન અ પોઝિશન કે જ્યાં હવે આ તમામ પ્રકારનો કચરો હટી જાય. આરોગ્યની ટીમો હાઉસ ટુ હાઉસ કેમ્પેઇનમાં લાગી ચૂકી છે, કેમ્પ પણ કરી રહી છે અને લાઈટ રિસ્ટોર કરવાનો પ્રયત્ન છે અને થોડા સમયમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવશે. આજે જૈન સમુદાયમાં પર્યુષણ પર્વનો છેલ્લો અને વર્ષનો સૌથી મોટો દિવસ તરીકે સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી. આજે સંવત્સરીના મહાપર્વ નિમિત્તે ખાસ બરસા સૂત્રનું વાંચન કરવામાં આવ્યું હતું તથા ઉપાશ્રયો અને દેરાસરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તમામ કાર્યક્રમો બાદ મિચ્છામી ડુકડમ સાથે જૈન સમાજ દ્વારા એકબીજાને વર્ષ દરમિયાન થયેલી ભૂલોની માફી માંગવામાં આવી હતી. જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વનું આજે સંવત્સરી ક્ષમાપના સાથે સમાપન થયું હતું. આજે અંતિમ દિવસે સંવત્સરી પરિક્રમણ પહેલા પરસ્પર ક્ષમાપના કરી મિચ્છામી ડુકડમનું આદાન પ્રદાન કરી આ પર્વનું સમાપન કરાયું હતું. પર્યુષણના 8 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા વગેરે યોજાયા હતા, જેમાં જૈન સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ નગરમાં મહાસંઘ ભરૂચના 7 સંઘો દ્વારા આયોજિત ચાતુર્માસ ચાલુ વર્ષે ગીતા ગચ્છાધિપતિ પૂજ્ય રાજેશ ત્રિસજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત વિત્રાક્ષસજી મહારાજ સાહેબ, ઉપાધ્ય ભગવંત અને સાધુ ભગવંતો, પૂજ્ય બેન મહારાજ વાચનાસ્થી બેન મહારાજ અને વિશાળ સંખ્યામાં સાધ્વીજી ભગવંતોના વિશ્રામમાં 25/6/2023ના દિવસે ગુરુદેવ ચાતુર્માસ કરવા માટે ભરૂચમાં પધાર્યા હતા અને એ જ દિવસથી અત્યાર સુધી રોજ સુંદર જીનવાની અને ધાર્મિક અનુષ્ઠાનો વ્યાખ્યાનો દ્વારા ધર્મ પ્રતિબોધ કરાવી રહ્યા છે. ભરૂચના 7-7 સંઘના તમામ જૈન ભાઈ બહેનો દાલકોટી માનીને સૌ કોઈ આનો લાભ ઉઠાવી રહ્યા છે. ખાસ તો ભરૂચના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કે વર્ષોમાં ન બનેલી તપસ્યા 145 જેટલી સિદ્ધિ તપની તપસ્યા ભરૂચ નગરમાં થઈ રહી છે. એ ખૂબ જ અમારા ભરૂચ જૈનવાસીઓ માટે એક ગોલ્ડન સુવર્ણ તક, આ સુવર્ણ વાત છે, એનો ઇતિહાસમાં લખાશે. એ ઉપરાંત
બે ત્રણ માર્ગ સમાન થયા છે, અઠ્યાઈ અઠમ એવી ઘણી અસંખ્યામાં થઈ છે. આવા સુંદર તપોની આરાધના ગુરુદેવના નિશ્રામાં થઈ રહી છે અને ગુરુદેવના આશીર્વાદથી આપના ભરૂચ તીર્થનો જીર્ણોદ્ધાર બી પૂજ્ય રાજેશ્વરી મહારાજ સાહેબની નિશ્રામાં જ આજથી 40 વર્ષ પહેલાં થયો હતો. આજે મુનિશ્વરધામનું તીર્થ છે, એમના હાથે જ આપની પ્રતિષ્ઠા થઈ હતી એવા પૂજ્ય ગુરુદેવ અહીં બિરાજમાન છે. ચાતુર્માસ માટે અહીં બિરાજમાન છે. આજે સમાપન પર્યુષણ પર્વના 7મા દિવસે સંવત્સરી ચોટ એટલે કે આજે આ ભરૂચના વિશ્વમાં વસતા તમામ જૈન ભાઈઓ આ સંવત્સરી દિવસે મન વચન કાયાથી આખા વર્ષ દરમિયાનમાં કોઈની સાથે અવિવેક થયો હોય, કોઈનું માન દુભાયું હોય, કોઈની સામે બોલાયું હોય, કલગત તો એમના માટે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય એવા તમામ માનવો ઉપરાંત જીવો પ્રત્યે બી એમને કોઈક હાનિ પહોંચી હોય તેનું આજે આ સંવત્સરીના દિવસે પ્રભુ મન વચન કાયા કરી અમે મિચ્છામી દુઃખમાં પાઠવીએ છીએ, ક્ષમા માંગીએ છીએ. તમામ જૈન ભાઈઓ એકબીજાને આજે આ પર્વ દરમિયાનમાં સમાયાચના કરી અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. અંકલેશ્વર શહેરની અંદાજે 60 જેટલી સોસાયટીઓમાં નર્મદા નદીના પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવાર રાતથી પાણી ઓસરવા માંડતા મોટાભાગની સોસાયટીઓના મકાનમાંથી પાણી ઓસરી ગયું હતું. જોકે મકાનોમાંથી પાણી નીકળતા તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. નર્મદાના પૂરે અંકલેશ્વર શહેરમાં ભારે તબાહી મચાવી હતી. પૂરના પાણીના તેજ પ્રવાહે અંકલેશ્વર શહેરની 60 સોસાયટીઓના રહીશોને ઘરવખરી ખસેડવાનો મોકો પણ આપ્યો ન હતો. તેજ ગતિએ સોસાયટીના મકાનોમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે તંત્ર દ્વારા બચાવ કામગીરી અને સહાય પહોંચાડવામાં આવી હતી. સોમવાર રાતથી પાણી ઓસરવા માંડતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ પાણી ઓસરતા ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. મકાનોમાંથી પાણી તો ઓસરી ગયા, પરંતુ ભારે આર્થિક નુકસાન થવા પામ્યું. લોકોની ઘરવખરી, ફ્રીજ, ટીવી, અનાજ અને વાહનો સહિતની વસ્તુઓ પાણીમાં પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મોટાભાગની સોસાયટીઓના મુખ્ય માર્ગ અને સોસાયટીના આંતરિક માર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલું રહેતા સફાઈ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. જોકે સફાઈ કામગીરીમાં વરસાદ વિલંબ બન્યો હતો. નર્મદા સરોવરની ગોલ્ડન બ્રિજ આગળ પાણીની સપાટી 35 થી 36 ફૂટ થવાની છે અને અહીંયા જે લોકો રહેતા છે એમને એવું છે કે 35 થી 36 ફૂટ થાય તો અહીંયા આગળ પાણી આવવાની કોઈ શક્યતા નહોતી, એટલે લોકો શાંતિથી ઘરે બેઠેલા હતા. અને રાત્રે 9 થી 10 વાગ્યા પછી જે પાણીની શરૂઆત થઈ તો એટલી સ્પીડમાં પાણી વધ્યું કે લોકોને પોતાનો સામાન ઉપર ચડાવવાની તક જ ના મળી, કારણ કે બધા પોતપોતાના ઘરનો સામાન ઉપર ચડાવતા હતા. એટલે જે ટીવી, ફ્રીજ છે બધું ટોટલી બધાનું ખલાસ થઈ ગયું છે. ફોર વ્હીલ ગાડી ગઈ છે, એક્ટિવા ગયું છે અને ત્યારબાદ પણ એ આખી રાત લોકો જાગતા રહ્યા. નથી કોઈ પાણીની વ્યવસ્થા થઈ કે નથી કોઈ જમવાની વ્યવસ્થા થઈ અને અત્યારે બીજા દિવસે પાણી ઉતર્યા બાદ હાલમાં પણ પ્રશાસન તરફથી કોઈ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. બે પૂરની પરિસ્થિતિમાં તો બહુ ખરાબ કન્ડિશન હતી. અમે લોકોએ ઉપર રહીને સમય વિતાવ્યો છે, નીચે નીકળાય એવી પરિસ્થિતિ જ નહીં હતી અને 12 ફૂટ પાણી એટલે અમે સામાન લેવા પણ રહ્યા નથી. 10 મિનિટમાં પાણી તો ઘરમાં આવી ગયું એટલે સામાન ખસેડવાની કોઈ પરિસ્થિતિ જ નહીં હતી. અમારે સાયન્સ વુમન સોસાયટીમાં તંત્ર દ્વારા કોઈ સહાય આવી નથી. અમે લોકોએ તો બીજાના એક જણના ઘરે જસ્ટ ચાલુ હતો, ઉપર હતા, એમના ઘરે રસોઈ બનાવી અને બધાને અમે લોકોએ સેવા આપી છે. નર્મદા નદીએ 41 ફૂટની સપાટીએ પહોંચતા વિનાશક પૂરના કારણે અંકલેશ્વર શહેરની 60 જેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે સોમવારની રાતથી યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા પૂરના પાણી ઓસરતા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લઈ સફાઈ માટે આવેલી વિવિધ ટીમોને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવા સૂચનો અપાયા હતા. નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભરૂચ ખાતે નર્મદા નદીની જળસપાટી 40 ફૂટની ઉપર પહોંચતા નદી કિનારે આવેલા અનેક ગામો દુબાણમાં ગયા હતા. ખાસ કરીને અંકલેશ્વર શહેરની 60 જેટલી સોસાયટીઓમાં પૂરના પાણી પહેલા માળ સુધી પહોંચતા લોકોમાં ભયનો માહોલ સાથે પોતાના મકાનના ધાબા ઉપર રાત વિતાવવા માટે મજબૂર બન્યા હતા. પૂરના પાણીના કારણે અનેક લોકોને વાહનને નુકસાન સાથે ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી. તેમ છતાં વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને સેવાકીય સંસ્થાના વ્યક્તિ લોકોને ઘરમાં પાણી અને ફૂડ પેકેટ સહિતની મદદ પહોંચાડી હતી. જોકે સોમવારની સાંજના સમયે પૂરના પાણી ઓસરતા અંકલેશ્વર પાલિકા, તાલુકા વહીવટીતંત્ર સાથે નવસારી, બારડોલી, વ્યારા, કડોદરા,
सूरत महानगरपालिकानी बे टीम तेमज त्रण पंचायत मळीने कुल 550 जेटला कर्मीओए युद्धना धोरणे सफाई हाथ धरी हती, परंतु हजे 60માંથી મોટાભાગની સોસાયટીઓમાં પૂરના પાણી અને વરસાદ વરસતા હોવાના કારણે સફાઈ કરનાર કર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પૂરના પાણી ઉતરતા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા। સફાઈ, આરોગ્ય અને હાલ જે લાઇટનું રિસ્ટોરેશન, આ ત્રણ ઉપર જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ ફોકસ કરી રહ્યું છે। આપ જુઓ છો એમ અમારે અત્યારે 500 થી 1000 સફાઈ કામદારો અમારી પાસે આજુબાજુની મહાનગરપાલિકાઓ જિલ્લાઓમાંથી આવી ગયા છે। અત્યારે યુદ્ધના ધોરણે આ ત્રણે ફોકસ કરી રહ્યા છે। આરોગ્યની ટીમો પણ આવી ચૂકી છે। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। ઈવા મેટર્નિટી હોમ સ્ત્રીઓ માટે વિશ્વસનીય કેન્દ્ર છે। અહીં સ્ત્રીઓની તરુણાવસ્થાથી શરૂ થઈને મેનોપોઝ સુધીની સંપૂર્ણ અને સમજપૂર્વક કાળજી લેવામાં આવે છે। અમે ગર્ભાવસ્થા તથા સ્ત્રી રોગને લગતા તમામ પ્રશ્નો અને એ સાથે જોડાયેલા લાગણીના પાસાને સમજીને વિશિષ્ટ સહકાર તથા સારવાર પૂરી પાડીએ છીએ। અમારી ક્ષમતા અને પ્રવીણતાનો વધુમાં વધુ ઉપયોગ કરી આપને સર્વોત્તમ સારવાર આપી શકીએ તે માટે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ। અહીં તમે અનુભવી શકશો કે તમે એક વિશ્વસનીય સ્થળ પર છો, આથી આજે જ આપની તંદુરસ્તીની સુંદર સફર ઈવા સાથે શરૂ કરો। ઉપલબ્ધ સારવાર: ગર્ભવતી માતાની સંપૂર્ણ કાળજી તથા સારવાર, નોર્મલ ડિલિવરી, પીડા રહિત ડિલિવરી, જોખમી ડિલિવરી તથા સિઝેરિયન ઓપરેશનના નિષ્ણાંત, નિસંતાનપણુંની વૈજ્ઞાનિક તથા આધુનિક સારવાર, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા, કુટુંબ નિયોજનનું ઓપરેશન તથા યોગ્ય માર્ગદર્શન, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરની સંપૂર્ણ તપાસ તથા આધુનિક સારવાર, એચપીવી વેક્સિનની સુવિધા ઉપલબ્ધ, રજોનિવૃત્તિને લગતી તમામ સમસ્યાનું નિદાન, 3D તથા કલર ડોપલર સોનોગ્રાફી, મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ। જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હડપતીએ અંકલેશ્વરના દીવા રોડ, જીનવાલા કોમ્પ્લેક્સ તથા ભરૂચી નાકા વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। દીવા રોડ પર બોટમાં બેસીને પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી। પૂરથી પ્રભાવિત આ વિસ્તાર ઉપરાંત જીનવાલા કોમ્પ્લેક્સમાં શરૂ કરાયેલ શેલ્ટર હોમની પણ મુલાકાત કરીને અસરગ્રસ્તોની ખબર અંતર પૂછી હતી। દીવા રોડ પર આવેલ સોસાયટીઓમાં ઓમપુરી, મંગલમૂર્તિ, સંસ્કારધામ, અંબિકા, મહાવીરનગર જેવી 12 જેટલી સોસાયટીની બોટ મારફતે મુલાકાત કરી હતી। તેમના થકી આ સોસાયટીઓમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું। આ ઉપરાંત અંકલેશ્વર સ્થિત બોરભાઠા વિસ્તાર તથા ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરના શેલ્ટર હોમની મુલાકાત કરીને અસરગ્રસ્તોને હૈયાધારણા આપી હતી। આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રભારી મંત્રીને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, જિલ્લા પોલીસવાળા મરુ ચાવડા સહિત તંત્રના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં આવેલ પૂરને પરિણામે ભરૂચ જિલ્લાના નદીકાંઠાના ગામો પ્રભાવિત થયા છે। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા અસરકારક રીતે મોડી રાત્રિથી પાણીમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાનોમાં મોકલવામાં આવ્યા છે। નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચ જિલ્લાના તટ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। આ પાણીના કારણે અંકલેશ્વરના જલારામ મંદિરના વિસ્તાર તેમજ દીવા રોડ પર આવેલી 58થી વધુ સોસાયટીઓ પ્રભાવિત થઈ છે। આ વિસ્તારમાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસના સહયોગથી સોસાયટીમાં વસતા બીમાર વ્યક્તિઓ, નાના બાળકો, સગર્ભા બહેનો વગેરેને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રેસ્ક્યુ કરી તેમને આશ્રયસ્થાન સુધી મોકલી આપવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સતત ખડે પગે રહી આપદાના આ સમયમાં લોકોની પડખે રહી સરકાર તેમની સાથે છે તેવી પ્રતીતિ કરાવી હતી।
आमोदनगर में हर्षोल्लास साथ गणेश महोत्सव की उजवनी धारासभ्य डी के स्वामी गणपति दादा की आरती उतारी करी हती। फटाकड़ानी आतशबाजी साथे गणपति बाप्पा मोरियाना नाथी मंदिर परिसर गूंजी उठ्यो हतो। प्राचीन गणपति मंदिरे मोटी संख्या में श्रीजी भक्तों दर्शन माटे उमटी पड़ा था। धारासभ्य डी के स्वामी पण गणपति दादानी आरती में जोड़ाया हता अने आरतीनो लाभ लीधो हतो। मंदिर में दर्शन माटे भारे भीड़ जामी हती। बपोरे 12 वागे गणपति दादानी आरतीनो सौए लाभ लीधो हतो। आरती बाद शुद्ध घीमा बनावेल चूरमाना लाड़ूनो प्रसाद श्रीजी भक्तों ने वेचवामां आव्यो हतो। तेमज फटाकड़ानी आतशबाजी तेमज ढोल नगाराना सत्वारे गणेश महोत्सव धाम गणेश युवक मंडळो द्वारा नाना गणेशजीनी मूर्तिने गणपति दादाना मंदिरे पूजा कर्या बाद वाते गाते पोतपोताना पंडालमां लई जवामां आव्या हता। आमोदमां जमनी सुनना गणपति सिद्धि सिद्धि साथे ती नेत्र स्वयंभू जमीनमांथी निकळेल छे। स्वामीनारायण भगवाने सहजानंद स्वामी भगवाने स्वयं आरती उतारेली छे अने अहीं आगळ दर चौथे सुखा घीना 6-7 હજાર લાડુ વેચાય છે અને આખા ગામમાં દરેક સભ્યોને ભક્તા થાય અને જે ભક્ત શ્રદ્ધાથી એમનું નામ લે છે એની મનોકામના પૂર્ણ થાય છે। અંકલેશ્વર કેબલ બ્રિજ માંડવા નજીક ઇંગ્લિશ દારૂ ભરેલ ઇકો કાર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી। પોલીસે 258 ઇંગ્લિશ દારૂની બોટલ મળી, 25,800નો મુદ્દામાલ અને ઇકો કાર મળી, 2,51,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 4 ઇસમની ધરપકડ કરી અન્ય 1 ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર કેબલ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂ લઈ પસાર થતી ઇકો કારને ઝડપી પાડી હતી। પોલીસે વાલિયાના જબુ ગામના પ્રદીપ વસાવા, વાંદરિયા ગામના રસિક બોબત અને હિતેન્દ્ર વસાવા તેમજ આમોદના સામલિયા ગામના વિજય વસાવાની ઇંગ્લિશ દારૂની નાની મોટી 258 બોટલ કિંમત રૂપિયા 25,800 સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 4 મોબાઈલ કિંમત રૂપિયા 25,500 તેમજ ઇકો કાર કિંમત રૂપિયા 2,00,000 અને દારૂ મળી 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચારેની ધરપકડ કરી હતી। તેમની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો સુરતના માંગરોળના કુંડકેવડી ગામના દિનેશ વસાવા પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। જંબુસરના ગજેરા SFP કંપનીમાં પાણી આપવા અંગે થયેલા વિવાદમાં પંચાયતે ખુલાસો કર્યો હતો। થોડા દિવસો અગાઉ જંબુસરના ગજેરાના અમુક ગ્રામજનોએ SFP કંપનીમાં પંચાયત દ્વારા આપવામાં આવેલ પીવાના પાણીનું કનેક્શન બાબતે અરજી કરી પાણીનું કનેક્શન દૂર કરવા જણાવ્યું હતું, જે અંગે વિવાદ સર્જાયો હતો। પરંતુ ગજેરા ગ્રામ પંચાયતના સરપંચ રેણુકાબેન ભટ્ટ તથા તલાટી ચિત્નાબેન યાદવ અને પંચાયત સભ્યોએ સદર બાબતે જણાવ્યું હતું કે ગજેરા ગામે આવેલ SFP કંપનીમાં ગામની આશરે 200 જેટલી મહિલાઓ નોકરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે અને કંપનીમાં કર્મચારીઓને પીવાના પાણી અંગે કંપની દ્વારા 2/3/2023 રોજ કંપની સંચાલકો દ્વારા પંચાયતમાં લિખિત અરજી કરી કર્મચારી માટે પીવાના પાણી અંગે નવું કનેક્શન લેવા અરજી કરી હતી, જે અનુસંધાને પંચાયતની સામાન્ય સભામાં સર્વાનું માટે ઠરાવ કરી પીવાના પાણીનું કનેક્શન આપવા જણાવ્યું હતું અને કંપની દ્વારા નિર્ધારિત રકમ પણ ભરવામાં આવી હતી। આ સહિત કંપની દર વર્ષે પંચાયતમાં 1,75,000 વેરો પણ ભરપાઈ કરે છે તથા CSR હેઠળ પંચાયતને મદદરૂપ થતી હોય કંપનીના કર્મચારીના પીવાના પાણીની સમસ્યા હલ કરવાના આશયથી પાણી કનેક્શન આપવા મંજૂરી આપી હતી અને હજુ સુધી કંપનીમાં પાણી આપેલ નથી, પરંતુ વિવાદનો અંત લાવવા આ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું। ગજેરા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે છેલ્લા 5 વર્ષથી હું ફરજ બજાવું છું અને અમારા કંપની તરફથી SFP સન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી કંપની અરજી 2/3/2023 રોજ પાણીના કનેક્શન માટે અરજી આવેલ હતી અને અમે પંચાયતના સામાન્ય સભા મિટિંગમાં 30/5/2023 રોજ અમે મિટિંગમાં ચર્ચા કરી અને સર્વસંમતિથી ઠરાવ કરીને કંપનીને પાણીનું કનેક્શન આપવા સર્વાનુમતે ઠરાવેલ હતું, પરંતુ અમુક લોકોના વિવાદથી કનેક્શન આપવામાં આવ્યું હતું પણ ત્યાં હજુ પાણી પણ પહોંચ્યું નહોતું અને કનેક્શન અમે ત્યાં તાત્કાલિક કનેક્શન બંધ કરવામાં આવ્યું હતું અને બંધ કર્યા પછી પણ એ લોકોએ મીડિયામાં આપ્યું ને આ બધું ચર્ચાનો વિષય બનાવી દીધો હતો, તે છતાં કંપની તરફથી પણ ગામ લોકોને 200-250 જણ કંપનીમાં પણ ગામ લોકો કામ કરે છે અને તેમને સારું વળતર એવું મળે છે અને એમના ઘરો ગુજરાન ઘરો ચાલે છે, તે છતાં પણ કંપનીનો વિરોધ કરી અને આ લોકોએ આ રીતે અમને મને પણ બદનામ કરી છે અને કંપની તરફથી આ ગ્રામ પંચાયતને વાર્ષિક વેરો 1,75,000 રૂપિયા દર વર્ષે એ લોકો ફાળવે છે અને માસિક પ્રોફેશનલ ટેક્સ તરીકે દર મહિને 17,000 રૂપિયા તરીકે એ લોકો આપે છે અને CSR તરીકે પણ એ લોકો અમુક અમુક ગામમાં મદદ કરે છે
પણ તે છતાં આ લોકો આ રીતે આ કરે છે ને અમે કનેક્શન તાત્કાલિક રીતે બંધ કરી દીધું છે. ગજેરા ગ્રામ પંચાયતમાં જે તમારી કંપનીમાં ગેરકાયદેસર પાણી આપવાનો જે વિવાદ ઉઠ્યો છે એ બાબતે તમારું શું કહેવું છે? આમાં ગેરકાયદેસર જેવું કશું છે જ નહીં. અમે માર્ચ મહિનાની અંદર એપ્લિકેશન આપી હતી સરપંચશ્રીને અને તલાટીશ્રીને. એમને પાંચમા મહિનામાં અમને ત્યાંથી જવાબ આવ્યો કે તમને પાણીનું કનેક્શન મળશે. ત્યાર પછી અમને પાણીનું કનેક્શન આપવા માટે બાંયધરી હાથ ધરી. તલાટીશ્રીનો જવાબ આવ્યા પછી અમે પાણીની પાઇપલાઇન નખાઈ. પાણીની પાઇપલાઇન નાખ્યા પછી કનેક્શન કર્યું પણ પાણી હજુ સુધી આવ્યું નથી. અમને કંપનીની અંદર ગજેરા ગામના લગભગ 200-250 માણસ કામ કરે છે. એ માણસોનો વારંવાર પાણીના પ્રશ્નો લઈને આવે છે કે અમને પેટમાં દુખે છે કે બીમારીના સવાલો આવે છે. એને લઈને અમે આરો પ્લાન્ટ લગાવ્યો. 1000 લિટર પર અવરનો આરો પ્લાન્ટ લગાવેલો છે. તો પણ એમના પ્રશ્નો વારંવાર ઉદ્ભવતા હતા. એને ધ્યાનમાં લઈને અમે ગ્રામ પંચાયતને રિક્વેસ્ટ કરી કે તમે અમને આ જ પાણી આપો જે ઘરે એ લોકો એ જ પાણી પીવે છે. તો એના બદલામાં સરપંચશ્રીએ ભલમનસાઈથી અમને પાણી આપવાનું નક્કી કરીને તલાટીશ્રીએ જવાબ આપ્યો કે પાણી મળશે એટલે અમે પાઇપલાઇન નખાઈ. ત્યાર પછી કોઈક ગામમાં વિરોધ ઉદ્ભવ્યો અને જેના હિસાબે પાણી અમારું હજુ મળ્યું નથી. પાઇપલાઇન એવી છે ત્યાં નાખેલી. હજ ઉપર જનાર હજયાત્રીઓના વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે હજ હાઉસ અમદાવાદ ખાતે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઇકબાલભાઈ સૈયદ, સચિવ આઈએમ ઘાંચી એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે હજ 2023માંથી ગુજરાત રાજ્યમાંથી હજ ઉપર જનાર હજયાત્રીઓને વિવિધ પ્રશ્નોના નિવારણ બાબતે તારીખ 17-9-2023 રવિવારના રોજ હજ હાઉસ અમદાવાદ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત બેઠકમાં હજ કમિટીના તમામ સભ્યો, ફિલ્ડ ટ્રેનરો, એનજીઓ તથા ખાદીમુલ હજજાજ ઉપસ્થિત રહ્યા હતા. હજ 2023માં હાજીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે તથા આગામી હજ 2024માં હાજીઓની હજ આસાન થાય તથા કોઈ અગવડતા ન પડે તે માટે અલગ અલગ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઇકબાલભાઈ સૈયદ દ્વારા તમામ સભ્યો, ફિલ્ડ ટ્રેનરો, એનજીઓ તથા ખાદીમુલ હજજાજની કામગીરી બિરદાવી તેઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ પણ કર્યું હતું. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પ્રખ્યાત ભવાની ફરસાન માર્ટ નામની દુકાનમાં ખાદ્ય સામગ્રીમાંથી જીવડા નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. નસવાડીના મેઇન બજારમાં ભવાની ફરસાન માર્ટની દુકાનમાં બે યુવાનો ભજીયા ખાવા માટે ગયા હતા. ભજીયા મંગાવતા ભજીયા ખાવા જતા અંદરથી મોટું જીવડું નીકળતા યુવાનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ભજીયા ખાવા આવેલા યુવાનોએ વેપારી ઉપર આક્ષેપ કરતા હોટલમાં સફાઈ નથી અને ભજીયામાં જીવડું નીકળ્યું છે તેના જવાબદાર હોટલ માલિક છે. જ્યારે હોટલ માલિકે ખુદ કબૂલ્યું હતું કે ભજીયામાં જીવડું નીકળ્યું છે, અમારી બેદરકારી છે. જ્યારે નસવાડીમાં ચાલતી ખાણાપીણાની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સના લાયસન્સ વગર જ હોટલો ચાલે છે, તે હોટલોનું ચેકિંગ હાથ ધરવું જોઈએ. હાલ તો ભવાની ફરસાન માર્ટની હોટલમાં હોબાળો થતાં લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલામાં જીવાતને લઈને હોટલ માલિક ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. सर, हमको तो इस बात का नॉलेज नहीं है, फिर भी मैं अंदर जाके लड़कों से बात करता हूँ. हम अभी आए हैं, जो भी है हम आपसे हाथ जोड़ के माफी मांग रहे हैं कि अगर कुछ हुआ है तो. નર્મદાના નાદોદ તાલુકાના સિસોદરા ગામમાં પૂરના કારણે ગામ લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નર્મદાના નાદોદ તાલુકાના સિસોદરા ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતા સિસોદરા ગામના લોકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું છે. સિસોદરાના ગામ લોકો બેઘર થયા છે, મકાનો પાણીમાં ગરકી ગયા છે. સિસોદરા ગામના લોકોની ખબર અંતર લેવા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તંત્રના કોઈપણ અધિકારીઓ પહોંચ્યા નથી. ગામ લોકોને સરકાર દ્વારા કેશ ડોલ રકમની સહાય મળે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી ઘર ન બને ત્યાં સુધી સરકાર દ્વારા વોટરપ્રૂફ શેડ બનાવી આપે તેવી પણ ગામ લોકોએ માંગ કરી છે. સિસોદરાના મુસ્લિમ જમાતના ઘરોને જે હદ નુકસાન થયેલું છે, તમામ ઘરો આ તમે જુઓ છો કે અહીંયા કેટલા ઘરો છે તબાહી થઈ ગયેલી છે, જમીન દોષ થઈ ગયેલા છે. આની અંદર કોઈ વસ્તુ આવતી નથી. એમનો ઘર વસ્તીના માલ સામાનથી લઈને તમામ ચીજો જે બિચારા બેઘર થઈ ગયા છે અને મજબૂર થઈ ગયેલા છે, આ લોકોને કેવી રીતે જીવવું એ પણ આજે તકલીફ છે. અત્યારે કોઈ પણ ગામના વહીવટદાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અત્યાર સુધી સિસોદરાની મુસ્લિમ સમાજના લોકોની કોઈ ખબર અંતર પૂછેલા નથી. તો આપ સાહેબને અમારા આપ લોકોને અમારી વિનંતી છે કે સરકારશ્રી તરફથી વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય ઉપલબ્ધ થાય અને તેઓના રહેણાંક મકાનો ઊભા થઈ જાય અને પોતાનું જીવન
સરળતાથી ચાલી શકે એ રીતની કામગીરી કરવા અમારી નામદાર સરકારને પણ વિનંતી છે. બધું ખલાસ થઈ ગયું છે, આનાથી પાણી લે કે સાબણ બધું ખલાસ થઈ ગયું છે. સરકાર શ્રી તરફ થી કોઈ અધિકારી વર્ગ કોઈ આવેલો છે? અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વરમાં વિનાશક પૂર વચ્ચે પણ વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ. છેલ્લા બે દિવસથી પૂરના પ્રકોપ વચ્ચે પણ બધું ભૂલી શ્રીજી ભક્તો દુંડાળા દેવની આરાધના પર્વ ગણેશ ઉત્સવમાં લીન બન્યા. અંકલેશ્વરમાં પૂરના કારણે એક તબેલામાં બાંધેલા 60થી વધુ દુધાળા પશુના મોત નિપજ્યા. તબેલામાં બાંધેલા 60 ભેંસોના મોત નિપજતા પશુપાલકને નુકસાન. ભરૂચમાં નર્મદાના પૂર ઉતરતા જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં. જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં. 400 જેટલા કર્મચારીઓ સફાઈ અભિયાનમાં, આરોગ્ય ટીમો પણ કાર્યરત. ભરૂચ નગરપાલિકા વિભાગ અને વહીવટીતંત્રએ સફાઈ ટીમોના કર્મીઓ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરીમાં જોતરાયા. આજે જૈન સમુદાયમાં પર્યુષણ પર્વનો છેલ્લો અને વર્ષના સૌથી મોટા દિવસ તરીકે સંવત્સરીની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરતા તંત્ર દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ. સુરત મહાનગરપાલિકા, બારડોલી, વ્યારા, નવસારી, કડોદરા નગરપાલિકાની સફાઈ કર્મીઓની ટીમ કામે લાગી. જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લઈ સફાઈ માટે આવેલ વિવિધ ટીમોને જરૂરી સૂચનો કરાયા. અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સર્જાયા. 5,000થી વધુ મકાનોમાં આર્થિક નુકસાન. તંત્રની કામગીરી સામે રહીશોમાં રોષ. મોટાભાગની સોસાયટીઓમાં માર્ગોમાં પાણી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.